kurban yang terjadi. Saya donor pak September 2, sama video member pak. Saya video member pertama apa yang saya buat? Baik ada video sudah ada kawannya sendiri itu. Kalau yang atas sih. Pasal itu berapa? Pasal itu
એ પ્રવાહ દિશા લે તો જો i ને કરતા બનાવ તો v નીચે જાય તો i = p / v અને સમીકરણ પર ક્રિયા હવે આ i જેટલો પ્રવાહ જ્યારે કેબલમાંથી પસાર થાય છે તો i પ્રમાણે લીધે i પ્રમાણે લીધે કેબલ એ કેબલ ઉદ્ભવ આ p c એ p c ઇક્વલ ટુ i સ્ક્વેર r c કે આપણે ગઈકાલે સૂત્ર જોયું કે p p બરાબર i સ્ક્વેર r પર p c બરાબર i સ્ક્વેર r c અને સમીકરણ નંબર 3 પર હવે આ સમીકરણ 3 છે એ સમીકરણ 3 માં સમીકરણ 2 ની કિંમત
નું શ્રેણી જોડાણ સમજાય. શ્રેણી જોડાણ ને ઇંગ્લિશ માં સિરીઝ કોમ્બિનેશન કહેવાય. સિરીઝ નો પહેલો અક્ષર એસ આવે એટલે અવરોધ અને શ્રેણી જોડાણ છે અને સમતુલ્ય અવરોધ એટલે અસરકારક અવરોધ ને આવે છે. એટલે અહીંયા શરૂઆત માં આપણે લખ્યું કે બે અવરોધ, એક અવરોધ છે અને આ બીજો અવરોધ. પ્રથમ જે અવરોધ છે અને આગળ કે જે બીજો અવરોધ છે આર ટુ કહે અને આને બી વોલ્ટેજ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. દરેક અવરોધ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન, એટલે દરેક અવરોધ માંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આઈ સમાન, તો તે બે બિંદુઓ વચ્ચે બે અવરોધો શ્રેણીમાં જોડાયેલા છે એવું કહી શકાય. અને જો દરેક અવરોધમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સમાન હોય તો દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી, એ બે છેડા વચ્ચેનો પીડી વિમાન અને વિદ્યુત જુદો જુદો, અને આ દરેક અવરોધના બે છેડા વચ્ચેના પીડીનો સંબંધ એ લાગુ પાડે વિદ્યુત કોષના પીડી, પીડી એટલે વિદ્યુત સ્થિતિમાનના તફાવત છે. હવે જો આપણે આ શ્રેણી જોડાણનું સમતુલ્ય અવરોધ શોધવો હોય તો એ સમતુલ્ય અવરોધ શોધવા માટે અહીંયા એવું કહી શકાય કે અન્ય અવરોધમાંથી પસાર થતો પ્રવાહ I છે. લાગુ પાડેલો કુલ વોલ્ટેજ V હોય તો V = V1 + V2 લખો. તો લાગુ પાડેલો કુલ વોલ્ટેજ V = V1 + V2 લખો, એને સમીકરણ નંબર 1 કહીએ. હવે ઉપરના નિયમ મુજબ અહીંયા V1 છે એટલે અવરોધ આગળના બે છેડા વચ્ચેનો પીડી વિચારવા તો V1 છે કે V1
समीकरण 5 ની કિંમત અહીંયા મૂકી દઈએ તો હવે સમીકરણ 4 અને 5 પર 4 અને 5 પર અહીંયા i / b એની જગ્યાએ જો 1 / r મૂકો તો 1 / r = 1 / r 1 + 1 / r 2 આ બે વૃત્તના સમાંતર જોડાણનો સમતુલ્ય હોય હવે આ વસ્તુને આની જગ્યાએ જો અહીંયા 1 / r ની લખો તો બી ચાલે કારણ કે સમાંતર જોડાણ ઇંગ્લિશમાં પેરેલલ છે તો 1 / r ની પણ આવી રીતે ધારો કે n અવરોધ જો n અવરોધ આપી દે જોડે લખવાય તો આ સૂત્ર તમારે આ રીતે લંબાઈ શકાય 1 / r = 1 / r 1 + 1 / r 2 અને આ સૂત્ર જો અહીંયા આગળ લંબાઈ તો અહીંયા 1 / r = 1 / r 1 + 1 / r 2 + 1 / r આ સમાંતર જોડાણનો સૂત્ર થઈ ગયું n અવરોધ એટલે પહેલામાં શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું સૂત્ર એમાં જ્યારે તમે સમતુલ્ય અવરોધ શોધો તો શ્રેણી જોડાણમાં આપેલા અવરોધો પૈકી મોટામાં મોટો જે અવરોધ હોય એના કરતાં પણ મોટો હોય અને એની સમાંતર જોડાણમાં જ્યારે સમતુલ્ય અવરોધ આપશો તો આપેલા અવરોધો પૈકી જે નાનામાં નાનો અવરોધ હોય એના કરતાં પણ આનું મૂલ્ય નાનું હોય એટલે સમાંતર જોડાણમાં સમતુલ્ય અવરોધ નાનો થાય શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધ મોટો થાય આ એક તફાવતમાં યાદ રાખો એટલે આ બંને થિયરી માંથી યાદ રાખો કે જ્યારે અવરોધો શ્રેણીમાં જોડેલા હોય તો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ સમાન અને દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી જુદો જુદો જ્યારે એ જ અવરોધો સમાંતરમાં જોડેલા હોય તો દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ છે તે પ્રવાહ જુદો જુદો અને દરેક અવરોધના બે છેડા વચ્ચેનો પીડી છે તે પીડી સમાન એક આટલો પોઈન્ટ આવે તો આ કહેવાય અવરોધોનું સમાંતર અને હવે અવરોધો છે તે અવરોધોના મિશ્ર જોડાણની વાત કરીએ શ્રેણીમાં
संपूर्ण अवलोकन संपूर्ण अवलोकन ये संपूर्ण अवलोकन आपने विचार फिर संपूर्ण अवलोकन यहां आर के कार्बन नंबर यहां कार्बन प्लस आरएस जो आर इज इक्वल टू आर1 प्लस आरएस का कार्बन एम में का आरएस की यहां कीमत होती है आर2 इनटू आर3 ने अपन आर2 प्लस पहले समीकरण नंबर आपने चार और समीकरण नंबर तीन Gracias.